મારા સદગુરુ મારા દાદાશ્રી રાજારામ બાપુ જેને એક મહિનો પહેલા અગાઉ જેને સમાધિ લેવાનો પ્રયત્ન કરેલો અને એ કરીને બતાવેલું ત્યારે લોકો એની હાંસી કરતા હતા કે આ બાપા આ રીતની વાતો કરે તો એને તો હવે 15 દિવસ જ રહ્યા છે, મહિના દીઠા વાતો કરે. અને એને કીધું કે ભાઈ મને ચંદ્ર સૂર્યની દિશા અલગ દેખાય છે અને ત્યારે એ દિશાની સાથે એને વાત કરી દીધી કે આજથી 30 દિવસે મારે સમાધિ લેવી. ત્યારે ખલીપુરની અંદર રાણા રતા રબારી અને ગલિયાવાળાની અંદર સાંગા મુંજા રબારી એમની બંનેની હાજરી. અને ત્યારે એ સાંગાભાઈએ કીધું કે બાપા તમે જો આવી વાત કરતા હોય તો મારું પણ કાંઈક કારું કરતા જાઓ કે કેમ કે મારે ત્યાં પેટ સંતાન નથી, શહેર માટેની ખોટ છે. અને તેથી રાજારામ બાપાએ મારા ગુરુશ્રીએ મારા દાદાશ્રીએ આશીર્વાદ આપેલા અને ત્યાં એને ભગવાને સંતાન આપેલો. હું એમ નથી કહેતો મારા દાદા એટલા મહાન હતા, પણ કોઈ શબ્દનો કોઈ વખતનો શબ્દ એવો પડી જાય, કોઈ વખતનો એક શબ્દ જો કદાચ જીવનમાં ઉતરી ગયો હોય તો શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ કઈ બની ઢમઢેરિયા, ઈ શબ્દ ઓળખાવે સદગુરુ અમેરિયા. પછી ઈ સદગુરુ ભલે સફારી પહેરી નાટા મારતા હોય એને ભગવા પહેરવાની જરૂર નથી, પણ જેને સત્યનો સંગ કર્યો છે એ સત્ય સનાતનને માને. એ જ રીતે મેં જે વિચાર શ્રેણીમાં સૌરા મંડપનું આયોજન કરેલું મારા માઇન્ડની અંદર અને માઇન્ડની અંદર હતું, ગમે એટલી વાતો કરું કોઈ માની ન શકે. આજે મેં એને પ્રેક્ટિકલ કર્યું છે, એ પ્રેક્ટિકલ તમે જોઈ રહ્યા છો એ વર્તમાન કાળની અંદર છે. અને આજ એની પૂર્ણાહુતિ છે, પૂર્ણાહુતિ થઈ ગયા પછી કાલનો દિવસ છે મારા મંડપનો ભૂતકાળ થઈ જાય. ખરેખર દરેક બવસરનો એક એવો હોય કે ભવિષ્ય વર્તમાન અને ભૂતકાળ, પણ હું એમ નક્કી કરું છું કે મારો સૌરો કાયમને માટે વર્તમાનમાં રહે, એ ભૂતકાળ કદી થઈ ન શકે. કારણ કે આદિ અનાદિનો અમર સૌરો છે એટલે એ ભૂતકાળ ન થઈ શકે. અને જેણે ભૂતકાળ કર્યો છે એ ભીત ભૂલી ગયા છે, અને જેને કાયમને માટે પોતાએ વર્તમાનમાં રાખ્યો છે આચરણમાં રાખ્યો છે એ ભાવ તાર ઉતરી ગયા છે. એના આગળ ઘણા દાખલા છે, રાહોર માલો છે, જેસલ જાડેજો છે, જેસલ તોરલ છે. અને આવા તો ક્યાંક સંતો આ સૌરાને આધીન રહી અને પાર ઉતરા છે. પેલા યુગે 5 કરોડ, બીજા યુગે 7 કરોડ, અને ત્રીજા યુગે 9 કરોડ, અને ચોથા યુગે 12 કરોડ એમ ઉતરા છે. એવું જ પણ મેં નક્કી કર્યું કે આ 4 યુગનો જે મંડપ થઈ રહ્યો છે અને કળયુગની છાયા હવે પૂરી થઈ આ પંચમિયા યુગની શરૂઆત થઈ ગઈ છે, એટલે મેં જે મંડપ કર્યો છે એ સૌરા યુગમાંથી હવે પછી જો ક્યાંય મંડપ થાય એને જો મંડપ આ રીતે કરવો હોય તો સૌરો ન કરી શકાય, પંચમિયા યુગનો પંચમનો સૌરો પંચમનો પાઠ માંડી અને પંચમીઓ આ મંડપ એને કરવો પડે. અગર મારા શિરે કદાચ મારા ભાગ્યમાં હશે તો પણ હું પણ સદગુરુના સાનિધ્યમાં રહી અને આવું કાર્ય કરવા માટે પ્રતિત રહીશ. પણ પ્રેરણા મને સદગુરુની મળશે તો આગળ વધીશું. હું જાજી વાત નથી કરી શકતો, કારણ કે કરવું કેવું તો કરીને બતાવવું, નહીતર બોલવું નહીં, અને જીવવું તો ડરવું નહીં, અને ડરવું તો જીવવું નહીં. પણ પરિબ્રહ્મ પરમાત્માએ દરેકને પ્રેરણા આપી છે અને એ પ્રેરણા જેના હૃદયમાં ઉતરી ગઈ એવો રબારી સમાજ, રબારી સમાજના 2 જાંબાજ કાર્યકર મને મળ્યા. ભાઈ દેશી હોવા છતાં મારી હારે તાલ મિલાવ્યો, એમ કે છે હું કશું જાણતો નથી છતાં મારી હારે મારી ભાષા બોલી અને આના સહભાગી થયા છે, એમ સરપંચ શ્રી ડાયાભાઈ કટારા ખલીપુર, ત્યાર પછી બીજલભાઈ એમનો જમણો હાથ થયો તો કહી શકાય એવા બીજલભાઈ કટારા, તેમજ આ બાજુમાં જીવા બાપારીએ, અને એ 3 જણાએ આકોટો માર્યો. આજુબાજુના ગામડા રબારી ગ્રુપના છે અને તમામ ભાઈઓએ મને તન મન ને ધનથી સહકાર આપ્યો છે અને મારા ગત ભગવાન મેઘવાર સમાજમાંથી ઘણો મને સાથ સહકાર મળ્યો છે. અને એમાં ખાસ કરીને જે આ 2 ન્યૂઝ ચેનલ છે, સંજુ બાબા ન્યૂઝ, IVN, જેમની અંદરથી સખિયા સાહેબે સહકાર આપ્યો છે, મુકેશભાઈ સખિયા, ત્યાર પછી પરમાર સાહેબ, વલ્લભભાઈ પરમાર. મિત્રો આટલો બધો પ્રચાર કર્યો, મને ખુદને એમ ખબર હતી કે હું નોકરી કરતો જાઉં છું અને રાતનો પ્રચાર કરવા તો જાઉં છું, પણ 5-25 જણા જ મને મળે ને, ત્યાં તો સુઈ ગયા હોય તો એક જણાને ઉઠાડીને ખાટલે બેહીને વાત કરી આવતો. ભાઈ ચા પીવીશ? ના બાપા ચા નથી પીવી. તો એને ઘરવાળી ગાળી દેવા માટે કદાચ ખીજાઈ જતો, આ મરી ગયા રાતે કોણ આવ્યા, પણ છતાં મને પૂરો સહકાર આવ્યો. મારું એક નામ પડ્યું છે ને તો હાથ નિંદરમાંથી લોકો ઉભા થયા છે અને રાતે 3-3 વાગે મારા સ્વાગત થયા છે, રાતના 3 વાગે. એ મજા કેવી છે, એના એની અંદર દયા કેવી છે, એટલે કીધું દયા દીનતા આધીનતા મુખે હરિનું નામ. પણ સેવાના કામ કરવા માટે ગમે ત્યારે જાગૃતિઓ, તમને કોઈ અડચણનું ના આવે નામ, એવું જ આ કાર્ય અનેરું થઈ રહ્યું છે. આપ સૌરો જોઈ રહ્યો છો ઘડીના ભાગમાં જે દ્રશ્યમાન થઈ રહ્યો છે એની પૂર્ણાવતી થઈ રહી છે આજે 7 તારીખે. અને આ તમામ નેતાઓ, પદનેતાઓ, અધિકારીઓ, કર્મચારીઓ, આમ આદમીઓ, મજૂરો, જાતિ ભાતિના સર્વે ભેદભાવ ભૂલી અને મને જે સાથ અને સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ફેમિલીની વાત કરું
તો મારા બે જમાઈ જે રાત દી સુતા નથી, જેને 10 વાગે ઉઠવાની ટેવ, સવારમાં 10 વાગે ઉઠવાની ટેવ, હું એને ન જગાડું, ન તો એનો પંખો બંધ કરું. કારણ મને ખ્યાલ છે કે 6:30 વાગે સુતા છે, રાતના 6:30 વાગે. રાત્રે માણસો 8 વાગે સુઈ ગયા છે, જ્યારે આ આખી રાત મારી સાથે દોડાદોડી કરી છે. અને એ દરમિયાન એ લોકો એવી મહેનત ઉઠાવી છે, ઘરે ઘરે ગયા છે, અને મારા કાર્યના સહભાગી બન્યા છે, તેમજ મારા વેવાઈઓએ પણ એવો મને સહકાર આપ્યો છે. ત્યાર પછી મારા સગાવાલા બધા તમામોએ મળીને મને સહકાર આપ્યો છે. જ્યાં જ્યાં મારા સગાવાલોની જ્યાં જ્યાં મારે જરૂર પડી ત્યાં બધા આવ્યા છે. ભાઈઓ આવ્યા છે, મારા સાસરા પક્ષમાંથી આવ્યા છે, મારા સંબંધીઓ આવ્યા છે મને સહકાર આપવા, મારા મિત્રો આવ્યા છે, અને જ્યાં જ્યાં ગામડે ગામડે ગયા છીએ ત્યાં બધું મારું સૌરા ગ્રુપ પણ મારી સાથે આવ્યું છે. મેં એને ખોટે મને કીધું તો હાથે મને આવીને ઉભા રહ્યા છે અને આખા વર્ષથી મારી સાથે રહ્યા છે અને મારું કાર્ય કર્યું છે. અરે એ તો ઠીક છે, પણ જે ચંદુભાઈ વગેરે જેનું આખું ફેમિલી મિત્રો એનું અહીંયા એનું ઘર છે, છતાં ઠેઠ દીવ દમણ અને સુરત જેનું કાર્યશીલ છે ત્યાંથી આવી અને મેં કીધું મારે અહીંયા તમારી જરૂર છે, અને તાત્કાલિક મિત્રો એ જ મિનિટે ત્યાંથી બેસી જાય. અને સરલાબેન વગેરે પુરુષ હોવા છતાં અહીંયા હોવા છતાં ન હોવા છતાં મારી સાથે આવી અને કોકની ડેલીઓ ખખડાવી છે રાતે 3 વાગે કે જાગો જાગો, જોઉં તો ખરા કોણ આવ્યું છે તમારા આંગણે. તે મંજુલાબેન રાણવા પણ મારી સાથે, તેમજ નીલુબેન વાળા એ પણ મારી સાથે. આ તકે મારે એને ખાસ યાદ કરવા પડે છે કે એક નારી હોવા છતાં મને સાથે રાખી અને મારું કાર્ય કર્યું છે. બીજા જયંતિભાઈ વાઘેલા છે, જયંતિભાઈ વાઘેલા, કાળુભાઈ રાણવા અને તેજા બાપા ખરચિયાથી ગામથી આવે છે. એની સાથે એમના ભાણે જ બાલુભાઈ પણ આવ્યા છે અને એણે પણ મને સહકાર આપ્યો છે, જેણે આખા તાલુકાની જવાબદારી લઈ લીધી છે કે મને તમે પત્રિકા આપી દો, અમારા આખો તાલુકો હું પેક કરી દઈશ. આવા લોકોએ મને સહકાર આપ્યો છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે જે આ ભોજન વ્યવસ્થા થઈ, ચંદુભાઈની એકના એક દીકરી, જીવન અને મૃત્યુ એ તો કુદરતનો ક્રમ છે, જે બધા જન્મે છે એ બધા જીવતા નથી, એક દિવસ મરવું છે, પણ યોગ્ય હોય અને એની ઉંમર પૂરી થઈ ગઈ હોય અને એવા સમયે એને થયું હોય. અને તો શું બન્યું છે એ તો મારો નાથ જાણે, એટલે એને કીધું છે કે હતી કર્મની કોર આજ મારે છેડે છૂટી ગઈ, પણ આમાં કામણ ગારું કોઈ કોણ કામણ કરી ગયું કે વાને વર્તાય નહીં. આજ સુધી એને એ જ એક દિલાસો છે, એક અફસોસ છે કે મારી દીકરીનું મૃત્યુ કઈ રીતે થયું. પણ કીધું છે કે શબ્દની એવી તાકાત છે કે મૃત્યુ માણસ હોય તો એને સજીવન કરી દે, એ એક જડીબુટી છે, એ એક સંજીવની છે, અને એ સંજીવતીને કારણે આજે હર્ષાબેન વગેરે મૃત્યુ દેહથી હોવા છતાં આજેનું નામ શેરીએ શેરીએ ગલીએ ગલીએ દેશ દેશમાં તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે અને વિદેશોમાં જેનું નામ આજે ગુંજી રહ્યું છે, એ વર્ષાબેન વગેરે આ અન્નપૂર્ણા બની અને અહીંયા દાન આપ્યું છે અને અન્ન આપ્યું છે. બસ વિશેષ હવે થોડાક સમયમાં જે આપણા કાર્ય કરવાના મૂળમાં હતા એ કાર્ય આજે પરિપૂર્ણ થઈ રહ્યું છે અને એની પૂર્ણાહુતિના દોરમાં સૌ ભાઈઓ મળ્યા છે. અને અત્યારે પણ અત્રે ઘણા પણ માણસો આવ્યા છે, ગતગંગા આવી છે, એમનો પણ ખૂબ ખૂબ હું આભારી છું. Thank you.
તમે છોકરીઓ